વેલકમ ટુ પ્રાપ્સ કિચન જૈન રેસીપી તો ઘણી બધી ટ્રાય કરી હશે પણ ક્યારેય જૈન મેગી મસાલો બનાવ્યો છે તો ચાલો આપણે શરૂ કરીએ જૈન મેગી મસાલો બનાવવા માટે સર્વપ્રથમ એક મિક્સર જારમાં એક ચમચી ખાંડ એડ કરી દઈશું ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર અને અડધી ચમચી હિંગ છે તેને એડ કરી લઈએ આ ત્રણેય વસ્તુ એડ થાય ત્યારબાદ આપણે એક ચમચી ગરમ મસાલો છે તેને પણ એડ કરી દઈએ ગરમ મસાલો એડ થાય ત્યારબાદ આપણે એક ચમચી ડ્રાય મેંગો પાવડર છે એટલે કે આમચૂર પાવડર છે તેને એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં બે મોટી ચમચી ધાણા પાવડર છે એટલે કે જે આખા ધાણા આવે છે તેને પીસીને તેનો પાવડર બનાવેલો છે તે બે ચમચી લઈ લેશો ત્યારબાદ ચાર ચમચી લાલ મરચાં પાવડર છે તેને એડ કરી દઈએ ત્યારબાદ એક ચમચી જીરું છે તેને એડ કરી લઈએ જીરું એડ થાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી સૂંઠ પાવડર છે તેને એડ કરી લઈએ સૂંઠ પાવડર એડ થઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી સંચર પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી તીખા પાવડર છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં બે ચમચી કોર્નફ્લોર એડ કરીશું કોર્નફ્લોર એડ થઈ ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી મીઠું છે તેને પણ એડ કરી લઈએ તો અહીં બધા મસાલા એડ થઈ ગયા છે હવે આપણે ઢાંકણ ઢાંકીને મિક્સરમાં તેનો પાવડર બનાવી લઈશું તો અહીં એકદમ સરસ રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા છે અને પાવડર પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ પાવડરને એક બાઉલમાં કાઢી લઈએ અને આ પાવડરને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ હતી જૈન મેગી મસાલાની રેસિપી જે લોકો જૈન ફૂડ લે છે તે લોકો તો જરૂરથી ટ્રાય કરશે એ તો મને ખબર છે પરંતુ જે લોકો જૈન ફૂડ નથી ખાતા તે લોકોને પણ આ મસાલો જરૂરથી ટ્રાય કરવો જોઈએ કેમ કે ગેરંટી આપું છું તે લોકોને પણ આ મસાલો ખૂબ પસંદ આવશે તો આવા જ અનોખા રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું